તાપીથી વિગતો પ્રકાશમાં આવી રહી છે. વરસાદને લઈ તાપી ખાતે સાર્વત્રિક વરસાદે આગમન કર્યું છે. તો તાપીના સોનગઢ તથા વ્યારામાં વરસાદે આગમન કરી દીધું છે. નિઝર, કુકરમુંડા અને ઉચ્છલમાં પણ વરસાદ પડ્યો છે. તો મોડી રાતથી જ તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ મુદ્દે જ આપણે સાથે સંવાદદાતા સિંધેશ્વરી જોડાઈ ચૂક્યા છે, જે તાપી ખાતે વરસાદે આગમન કર્યું છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. શું કહેશો? સોનગઢ તાલુકા સહિત સમગ્ર તાપી જિલ્લામાં 7-7 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. અને જે તાપી જિલ્લો છે ખેતી પ્રધાન જિલ્લો છે. અહીં લોકો 90% જેટલા લોકો જે ખેતી પર આધારિત જીવન જીવતા હોય છે. અને અત્યારે સતત વરસાદ થવાના કારણે સોળે કળાએ પ્રકૃતિ પણ ખીલતી જણાઈ રહી છે. સોનગઢ ખાતે આવેલા ગાયકવાડી કિલ્લામાં પણ અદભુત નજારાઓ, હિલ સ્ટેશન જેવા નજારાઓ જોવા મળી રહ્યા છે. અને સૌથી વધુ ખુશ તો અત્યારે ખેડૂતો જણાઈ રહ્યા છે, કારણ કે અહીં મોટા પ્રમાણમાં ડાંગર એટલે કે ભાતની ખેતી કરવામાં આવતી હોય છે. અને એ ખેડૂતો અત્યારે વાવણીમાં અને ખેતીના અન્ય કામોમાં જોતરાઈ ગયા છે, ત્યારે ખરેખર સાર્વત્રિક વરસાદ થવાના કારણે તાપી જિલ્લામાં આનંદની લહેર જોવા મળી રહી છે. લોકોમાં પણ એક આનંદ દેખાઈ રહ્યો છે. ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અને સાર્વત્રિક વરસાદથી સર્વના લોકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી રહી. જી, તમામ વિગતો બદલ આભાર. તો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢ અને વ્યારામાં વરસાદ વરસ્યો છે. તો આ સાથે જ વિગતો મળી રહી છે. મોડી રાતથી જ તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદે આગમન કર્યું છે. ખેતીલાયક વરસાદ થતા જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.